આઝાદી બીચની વિધે નીકળેલ રથયાત્રા 10 દિવસ પછી મોસાળેથી પરત ફરશે તેમ સીતારામ બાપુએ જણાવ્યું હતું. આઝાદી બીચે નીકળેલ ભગવાન જગન્નાથ મામાને ત્યાં મોસાળે ફરવા ગયા હતા. તે 10 દિવસ પછી મોસાળેથી પરત ઘરે આવવાના છે. વિગેરે ઐતિહાસિક વાતો લંકા વિજય હનુમાનજી મંદિરના મહંત શ્રી સીતારામ દાસ બાપુએ આજે અમરોલી સ્થિત માનસરોવર સર્કલ પાસે બિરાજમાન ભગવાન જગન્નાથના રથ પાસેથી કરી હતી. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષની જેમ અમે આવી રીતે અહીંયા મોસાળ રૂપે ભગવાન જગન્નાથનો રથ રાખીએ છીએ અને 10 દિવસ પછી આ રથ ફરી પાછો લંકા વિજય હનુમાન મંદિરે પરત ફેરવીએ છીએ. જગન્નાથ યાત્રાનો આજે 5મો દિવસ છે. અમરોલી માસાળને ઘરે ભગવાન રોકાયા છે. અમરોલીને હરિભક્તો, જગન્નાથને ભક્તો, ઓડિશાવાસીઓ અને ગુજરાતીઓ રંગે ચંગે ભાવતે ભગવાનને 56 ભોગ યાં ધરાવે છે. સાથે સાંજે ખીચડીને પ્રસાદ ત્યાં નિઃશુલ્ક વાટવામાં આવે છે. આપના કહે છે જગન્નાથને ભાત જગત પ્રસારે હાથ. જો લોકો જગન્નાથપુરી નહીં જઈ શકતા છે ત્યાં જગન્નાથને પ્રસાદ ભદ્રથી મળે એ આપની સેવા એ અપેક્ષા રાખીએ છીએ. એને સવારે આરતીને પ્રોગ્રામ થાય છે, બપોરે રાજભોગ ધરવામાં આવે છે, સાંજે ખીચડીને પ્રસાદ જગન્નાથને ભાત જો જગત પ્રસારે હાથ ને બધાને નિઃશુલ્ક બાંટવામાં આવે છે. એને કોઈ જાતને આપણે ફીસ લેતા નથી. પ્રસાદને કોઈ જોગર કોઈ પ્રસાદને કોઈ પ્રસાદ લેવા રહેશે નહીં. એ તો પ્રસાદને કોઈ મૂલ થોડી હોય, એ તો અમૂલ હોય છે. આ માટે હરિભક્તોને બધે મળે ને આપણે સતત ત્યાં ફ્રીમાં બાંટવામાં આવે છે. એ રથયાત્રા આપણે 14 તારીખ શનિવારમાં નીકળી હતી ત્યારે ભગવાન 14 તારીખ સાંજે અહીંયા આવી ગયા હતા. 22 તારીખ સુધી યાની રવિવાર સુધી ભગવાન આજે 4-5મા દિવસ થયો છે. 4 દિવસ ઓર અહીં રોકાવશે. 4 દિવસ કે બાદ આપણે રવિવારે 4 વાગે આપણે રંગે ચંગે હરિભક્તો ભગવાનની વિદાય કરશો. આપની વચ્ચે ભગવાન વિદાય લેશો મંદિર જવા માટે. હરિભક્તોને મેસેજ એ આપવામાં આવે છે કે જો આ જગત કા નાથ છે, આપણે જો કે આપણે મંદિર દર્શન કરવા માટે આપણે મંદિર જવું પડે છે. હે એક જગન્નાથ ભગવાન એક જાત પાત પૂછે નહીં કોઈ. આપણે સમાજ આ જાત મેં ભટ ચૂકા છે. હે લોકો જાતને ઉપર પટે છે. આ દેશની વિભાજનની ક્રિયા છે. તમે જગન્નાથ ભગવાનને એક તરફ નજર કરકે દેખો કે કોઈ આજ મંદિર કે ઉપર મેરે મંદિર મેં જગન્નાથ ભગવાનને કભી જાત પાત કે કોઈ હમ એ કરતે હી નહીં. જબ ભી કોઈ ભી રથ પે આય કે અમુક વાર કા દર્શન કરને નહીં આયા, સભી કે ખોલે ભગવાન કે સબ પ્રી સબ મમ ઉપજાય સબસે અધિક મનુજ મોય ભાય. તો એક એ પ્રેરણા હૈ કે હે સંસાર કે જીવ કે દેખો કે મેં કોઈ ભેદ નહીં કરતા હૈ, ના કોઈ દલિત હૈ, ના કોઈ હરજન હૈ, ના કોઈ ઊંચ હૈ, ના નીચ હૈ, એ તો સબ હરિ કે ભગત હૈ. એટલે ભગવાન મંદિર મેં એક વાર સાલ મેં નિકલ કર સબસે મિલને કે લિયે સબકો દર્શન દેને કે લિયે બહાર આતે હોય પ્રેરણા દેતે કે જાત પાત કા ભેદ છોડો, નિકલ કે આત્મા કો ઓર પરમાત્મા કો પ્રેમ કરો. વે પરમાત્મા કી બનાઈ હુઈ મૂર્તિઓ કભી વે દલિત નહીં હો સકતી, વે દૂષિત નહીં હો સકતી, વે તો પવિત્ર હૈ. પરમાત્મા જિસે બનાયા કે વે અપવિત્ર હો સકતે. આ મોસાળે ગયેલા જગન્નાથ ભગવાન જગન્નાથ થોડા સમયમાં પોતાની ઘર વાપસી કરશે તેવું તેઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ સુરત.